तो कांग्रेस ना नेता बदरुद्दीन शेख नु कोरोना वायरस थी मृत्यु थई गयु छे। अमदावाद ना बहरामपुरा वोर्ड ना कोर्पोरेटर छे बदरुद्दीन शेख। सौथी मोटा समाचार, एसवीपी हॉस्पिटल मा सारवार लई रह्या हता बदरुद्दीन शेख। जी 24 कलाक पर जो अत्यार सुधी ना सौथी मोटा समाचार, बदरुद्दीन शेख ने वेंटिलेटर पर राखवामा आव्या हता। अमदावाद महानगरपालिका ना विपक्ष ना नेता हता बदरुद्दीन शेख। तो कांग्रेस नेता बदरुद्दीन शेख नु कोरोना वायरस से दुखद मृत्यु थयु छे। अमदावाद ना बहरामपुरा वोर्ड ना कोर्पोरेटर हता बदरुद्दीन शेख। अमदावाद नी एसवीपी हॉस्पिटल मा सारवार लई रह्या हता बदरुद्दीन शेख। बदरुद्दीन शेख ने वेंटिलेटर पर राखवामा आव्या हता। अमदावाद कांग्रेस ना खूब ज मोटा नेता हता बदरुद्दीन शेख। जमालपुर खाड़िया ना धारासभ्य इमरान खेड़ावाला साथे बदरुद्दीन शेख एक ज कार मा गांधीनगर गया हता। मुख्यमंत्री विजय रूपाणी साथे नी बैठक मा ते पण हाजर हता। तो शैलेश परमार पण आज हाजर हता। બિલકુલ હાર્દિક, વાત કરવામાં આવે તો બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર હતા બદરુદ્દીન શેખ, અને તેઓ કોરોના પોઝિટિવ તેમનો રિપોર્ટ આવ્યો હતો। ત્યારબાદથી તેમની સતત સારવાર અમદાવાદના એસવીપી હોસ્પિટલ ખાતે થઈ રહી હતી, અને બદરુદ્દીનની વાત કરવામાં આવે તો તેમનું જે મોત છે તે થોડીક જ મિનિટો પહેલા થયું છે, અને ખાસ કરીને વાત કરીએ તો તેમના કિડની ઉપર જે કોરોનાની અસર હતી તે અસર જોવા મળી હતી, અને કિડની તેમની જે હતી તે ખરાબ થઈ હતી અને ડાયાલિસિસ કરવાની ડોક્ટરોને ફરજ પડી હતી। સારવાર દરમિયાન કુલ 5 વખત તેમની કિડનીના તકલીફને કારણે ડાયાલિસિસ કરવાની ફરજ પડી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો બદરુદ્દીન જ્યારે એડમિટ થયા હતા એ પહેલા જ તેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા હતી, અને જે તેમના સારવાર દરમિયાન પણ આ સમસ્યા સામે નડી રહી હતી। ડોક્ટરોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બદરુદ્દીન શેખને બચાવી શકવામાં ડોક્ટરોનો પ્રયાસ જે છે તે નિષ્ફળ નીવડ્યો છે, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી લો બ્લડ પ્રેશર હોવાને કારણે તેમની સતત સારવાર કરાઈ રહી હતી, અને ડાયાબિટીસની સમસ્યાને કારણે ડોક્ટરને અનેક સમસ્યાઓ થતી હતી। તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 5 વાર ડાયાલિસિસ કરવાની ફરજ ડોક્ટરોને પડી, અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું અંતે એસવીપી હોસ્પિટલમાં એક લાંબી સારવાર બાદ કહી શકાય કે કોરોનાના કારણે મોત નીપજ્યું છે। એક દિગ્ગજ નેતા કહી શકાય કે કોંગ્રેસના અમદાવાદ શહેરના હતા, અને અનેકો કામ તેઓએ પોતાના કમ્યુનિટી હોય કે અન્ય લોકો હોય તમામ માટે કર્યા હતા, અને ખૂબ જ એક સારા વ્યક્તિ તરીકે તેમનો પોતાના વોર્ડની અંદર પ્રભાવ હતો, અને કોર્પોરેશનમાં પણ તેમની જે કામગીરી હતી ખૂબ જ પ્રશંસનીય રહી હતી। પરંતુ અંતે કોરોનાનો તેઓ શિકાર થયા, અને આ કોરોનાની અંદર તેમની લાંબી સારવાર બાદ અંતે મોત નીપજ્યું છે હાર્દિક। જી અતુલ, એક સવાલ એ પણ થાય છે કે જ્યારે બદરુદ્દીન શેખને કોરોના થયો છે તો તેમની સાથે કોઈ તેમના પરિવાર કોઈ પરિવારજન પણ સંક્રમિત હતા કે તેમની પણ કોઈ સારવાર ચાલી રહી છે? બિલકુલ હાર્દિક, વાત કરવામાં આવે તો બદરુદ્દીન શેખના જે પત્ની છે તેઓની પણ સારવાર હાલમાં ચાલી રહી છે, પરંતુ તેમની જે સ્થિતિ છે અત્યારે સ્થિર છે। પરંતુ બદરુદ્દીન શેખની જે સૌથી મોટી તેમના માટે જે સમસ્યા હતી તે તેમની બ્લડ પ્રેશરની સમસ્યા હતી, અને બ્લડ પ્રેશર હોવાને કારણે સાથે સાથે તેમને જે બીપી હતું તેમનું લો થઈ જતું હતું। બીપી લો થવાને કારણે ઇન્જેક્શન્સ પણ સમયાંતરે ડોક્ટરોને આપવાની ફરજ પડતી હતી, અને જે રીતે સતત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકાર પણ કહી રહ્યું છે, અને જે સૌથી મહત્વની વાતો આવી રહી છે સામે કે જે અલગ અલગ પ્રકારના જો રોગો હોય જેમાં ડાયાબિટીસ હોય, બ્લડ લો બ્લડ પ્રેશર હોય, કિડનીની કોઈ બીમારી હોય, અથવા કેન્સર હોય, ટીબી હોય, આવા કોઈ પણ વ્યક્તિને જો કોરોના નું સંક્રમણ થતો હોય તો આવા વ્યક્તિ માટે સૌથી કહી શકાય ચિંતાજનક કોરોના હોય છે। ત્યારે બદરુદ્દીન શેખ જ્યારે એડમિટ થયા તે પહેલાથી જ તેમને ડાયાબિટીસ હતો, અને સાથે જ બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી, જેના કારણે જે ડોક્ટરો હતા સતત તેમની સારવાર જરૂરથી કરી રહ્યા હતા, પરંતુ આ બીજી બે બીમારીઓ હોવાને કારણે ડોક્ટરો માટે પણ ખૂબ જ મુશ્કેલ સમય હતો। છેલ્લા ઘણા સમયથી તેઓ વેન્ટિલેટર ઉપર હતા, સતત ડોક્ટરો તેમને વેન્ટિલેટર ઉપર રાખીને તેમની સારવાર કરી રહ્યા હતા, અને એક વાત એ પણ સામે આવી હતી કે જે સૌથી પહેલો અમદાવાદમાં પ્લાઝમા લેવામાં આવ્યું હતું સ્મૃતિ ઠક્કરનું, તે પ્લાઝમા બદરુદ્દીન શેખ માટે ઉપયોગમાં લેવાનું હતું, પરંતુ કોઈ કારણોસર ટેકનિકલી કારણોસર તે પ્લાઝમાનો ઉપયોગ બદરુદ્દીન શેખ માટે થઈ શક્યો ન હતો, અને તેના કારણે બદરુદ્દીન શેખને પ્લાઝમાની જે થેરાપી હોય તે આપી શકવામાં તંત્ર નકપણ નીવડ્યું હતું। પરંતુ આખરે કહી શકાય કે એક લાંબી વેન્ટિલેટર ઉપરની સારવાર બાદ 5 વખત તેમનું ડાયાલિસિસ કરાયા બાદ આખરે તેમનું મોત નીપજ્યું છે આજે હાર્દિક। બિલકુલ બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર અતુલ। તો હાલ બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવારમાં, તેમનું સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે। કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ જેમનું કોરોનાના સંક્રમણ પછી તેની માઠી અસર તેમની કિડની પર પડી, અને ત્યારબાદ અનેક વાર ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવી હતી। તો બદરુદ્દીન શેખને અનેક રોગ પણ હતા, તેમને પહેલેથી જ ડાયાબિટીસ હતો, બ્લડ પ્રેશરની પણ તેમને બીમારી હતી, જેના બાદ હાલ આજે તેમનું મૃત્યુ થયું છે। ખૂબ જ માઠા સમાચાર। તો દેશમાં પહેલા એવા નેતા છે
જેમનું કોરોના વાયરસથી મૃત્યુ થયું છે. સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી મૃત્યુ થઈ ગયું છે. તો અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેમની, ત્યારબાદ આજે મૃત્યુ થયું છે. સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયા છે ફોન ઉપર. જી ગૌરવ, જણાવશો બદરુદ્દીન શેખનું લાંબી સારવાર બાદ વેન્ટિલેટર પર તેમનું મૃત્યુ થયું છે, શું છે વધુ વિગતો? હાર્દિક પથારીઓ તો કોંગ્રેસના અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન બદરુદ્દીનભાઈ શેખ, કે જેઓ એક સિનિયર કાઉન્સિલર હતા, જ્યારે લોકડાઉન થયું ત્યારે જરૂરિયાતમંદ લોકોને તેઓ રાહત કીટનું વિતરણ કરતા હતા અને ત્યાં કોઈ વ્યક્તિ જેઓ સંક્રમિત થયા હોવાની વાત સામે આવી હતી. કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા, ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને એસપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની મેડિકલ હિસ્ટ્રી ખૂબ જ ખરાબ હતી, એટલે કે તેઓ હાઇપર ડાયાબિટીસના પેશન્ટ હતા. ઉપરાંત હાર્ટનું પણ ઓપરેશન કરાવ્યું હતું અને ડાયાલિસિસ કરવાની પણ ફરજ એમને સારવાર દરમિયાન પડી હતી, એટલે કોરોના સિવાયની ઘણી બીમારી તેમના શરીરમાં હતી. લાંબા સમયથી વેન્ટિલેટર ઉપર હતા અને આજે મોડી સાંજે તેમનો અવસાન થયો હોવાની માહિતી મળી રહી છે. એટલે કહી શકાય કે આ અવસાનથી કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં એક મૃત્યુઆંકનો વધારો થયો છે અને કોંગ્રેસને ખૂબ જ મોટી ખોટ પડી ગઈ છે. બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો બદરુદ્દીન શેખ કોરોના વોરિયર્સનું પણ કામ કરતા હતા, રાહત કીટની પણ તેમણે અનેક વિતરણ કર્યું હતું. તો કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ, જેમનું 68 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે, 1952માં તેમનો જન્મ અને 2020માં કોરોના વાયરસના કારણે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે. તો બહેરામપુરના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે. તો અમદાવાદના સારા જનસેવક બદરુદ્દીન શેખનું મૃત્યુ, અત્યાર સુધીમાં 5 વખત કિડનીનું ડાયાલિસિસ તેમનું કરાયું હતું. તો બ્લડ પ્રેશર લો થવાની બીમારી હતી જેનાથી પીડાતા હતા બદરુદ્દીન શેખ. આ સૌથી મોટા સમાચાર, બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે. જી અર્પણ, જણાવશો શું છે વધુ વિગતો? હાલ બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે. હાર્દિક, ખૂબ જ કોંગ્રેસ માટે કભી કભી ખુશી કભી ગમના સમાચાર કહી શકાય, કારણ કે સાંજે કોંગ્રેસના ધારાસભ્ય જે જમાલપુરના છે તે ઇમરાન ખેડાવાળાના બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા, એટલે કોંગ્રેસમાં રાહત થઈ હતી, પરંતુ હાલમાં જ સમાચાર મળી રહ્યા છે. બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર, એએમસીના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રવક્તા સહિત લઘુમતી સમાજના અગ્રણી નેતા એવા બદરુદ્દીન શેખનું એસપી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તે બાદ તેમની પત્ની પણ હજી પણ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે બદરુદ્દીન શેખને ડાયાબિટીસની ખૂબ જ ગંભીર બીમારી હતી અને હાલમાં તેમના નિધનના જે ન્યૂઝ છે તે કન્ફર્મ થયા છે. જી અર્પણ, એક સવાલ એ પણ છે કે તેમના પરિવારજન પણ હાલ સારવાર હેઠળ છે, તેમની કન્ડિશન કેવી છે, શું તે સુધારા પડશે કે પણ તે પણ ક્રિટિકલ છે? હાર્દિક, જે તેમના પત્ની છે તે હજી હાલ સારવાર હેઠળ છે, તેમની જે તબિયત છે તે સુધારા પર છે, પરંતુ હાલ પરિવારજનો પાસેથી માહિતી મળી રહી છે. તે મુજબ જે બદરુદ્દીન શેખની વાત છે, હોસ્પિટલના ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા છે અને પરિવારજનોને પણ ધીમે ધીમે તેની જાણ કરવામાં આવી રહી છે. એટલે કોંગ્રેસના કાર્યકરોમાં, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમનામાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું છે અને તેમના જે વિસ્તાર છે બહેરામપુરા અને ખાસ કરીને અન્ય જે આસપાસનો વિસ્તાર છે તેમના માટે એક મોટી ખોટ કહી શકાય, કારણ કે ખૂબ જ સિનિયર આગેવાન હતા અને પ્રજાના પ્રશ્નોને આગળ ઉઠાવવામાં તેઓ હંમેશા કાર્યરત રહેતા હતા. જી બિલકુલ અર્પણ, સમગ્ર માહિતી બદલ આભાર. તો બહેરામપુરાની પ્રજા માટે આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે, કોર્પોરેટર બદરુદ્દીન શેખનું હાલ મૃત્યુ થયું છે. તો ગ્યાસુદ્દીન શેખ પણ સીએમ વિજય રૂપાણી સાથેની બેઠકમાં હાજર હતા, જેમાં બદરુદ્દીન શેખ પણ હતા. જોકે રિપોર્ટ કરાવ્યા બાદ ઇમરાન ખેડાવાલા અને બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી હાલ દુઃખદ મૃત્યુ થયું છે. તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને આ વાત, આ સમાચારની માહિતી આપી છે. અત્યાર સુધીમાં 5 વખત તેમનું ડાયાલિસિસ કરાયું હતું. અમદાવાદના સારા જનસેવક તરીકે બદરુદ્દીન શેખ જાણીતા, બ્લડ પ્રેશર લો થવાની બીમારી પણ તેમને હતી. તો બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું હાલ મૃત્યુ થયું છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો. અમદાવાદના સારા જનસેવક બદરુદ્દીન શેખ તેવું શક્તિસિંહ ગોહિલે ટ્વીટમાં
जानकारी आपी छे। तो एसवीपी होस्पिटल में सारवार लई रहा था बदरुद्दीन शेख, जेना बाद તેમનું હાલ મૃત્યુ થયું છે। તો બદરુદ્દીન શેખને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, છેલ્લા શ્વાસ સુધી તે વેન્ટિલેટર પર હતા અને હાલ તેમનું મૃત્યુ થયું છે। અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે બદરુદ્દીન શેખ। સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી મૃત્યુ થયું છે। તો ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની જોડાયા છે ફોન લાઈન પર। જી દીક્ષિતજી, જણાવશો હાલ બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે, શું છે વધુ વિગતો? હાર્દિક, બદરુદ્દીન શેખ વિશે જો વાત કરવામાં આવે તો ખૂબ જ વરિષ્ઠ નેતા કહી શકાય, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ સાથે સંકળાયેલા અને જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સવાલ છે હંમેશા તેઓ એમાં એમનું યોગદાન હંમેશા કોંગ્રેસ પાર્ટી તરફથી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેઓ નેતા પ્રતિપક્ષ પણ રહી ચૂક્યા છે અને ખાસ કરીને જે ક્ષેત્રમાંથી આવે છે બદરુદ્દીન શેખ, એટલે કે બહેરામપુરાનું પ્રતિનિધિત્વ કરતા હતા એક કોર્પોરેટર તરીકે, અને એ આસપાસના સમગ્ર વિસ્તારમાં એમનો ખૂબ જ દબદબો હતો અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના ગરીબ લોકોને મદદ કરવામાં એ ક્યારેય પાછા નથી પડ્યા। અને જો આપણે અમદાવાદ નગર નિગમની રાજનીતિની વાત કરીએ તો એમનો એક સી ફાળો રહ્યો છે, ખાસ આપણે કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાનો એક બહુ જ મજબૂત નેતા ગુમાવ્યો છે અને ખાસ જે રીતે કોરોના સંક્રમણના કારણે તેઓ એડમિટ થયા હતા, ખૂબ જ હસમુખા સ્વભાવના હતા। હંમેશા જ્યારે અમે લોકો મળતા ત્યારે દરેક પત્રકારો સાથે અથવા તો નેતાઓ સાથે ખૂબ જ હળીમળીને હંમેશા એ વાત કરતા, બહુ જ મિલનસાર સ્વભાવના હતા। નિશ્ચિત રૂપે એવું કહી શકાય કે કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટી ખોટ પડવાની છે આવનારા સમયમાં, અને આપણે આશા રાખીએ કે એમના પરિવારજનો પણ જે કોરોના સંક્રમિત છે અને જે એસવીપી હોસ્પિટલમાં જેમનો અત્યારે સારવાર ચાલી રહી છે તેઓ ઝડપથી પોતાના ઘરે પાછા ફરે। પરંતુ સૌથી દુઃખની વાત એ કહી શકાય કે ગુજરાતની રાજનીતિના એક હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર છે, બદરુદ્દીન શેખ નું હાલ મૃત્યુ થયું છે, શું કહેવા માંગશો આપ? બદરુદ્દીનભાઈ સકારાત્મક રાજનીતિ કરતા, સાચા અર્થમાં પ્રજાના સેવક હતા। એમણે છેલ્લા એમના જયારે તબિયત માંદગીના પીછાને ગયા ત્યારે પણ એમને એમના મત વિસ્તારની અંદર તમામ લોકોને કીટનું, અનાજનું જે કીટ હોય એનું એમને ડિસ્ટ્રીબ્યુશન કર્યું, જે ગરીબ લોકોને જમવાનો મોટે એના જવાથી હું માનું છું ફક્ત કોંગ્રેસ ને નહીં પણ ગુજરાત ના એક રાજકારણને બહુ મોટી ખોટ પડશે। જી ગ્યાસુદ્દીનજી, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખૂબ જ મોટી ખોદ ગુજરાતના રાજકારણને હાલ પડી છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી મૃત્યુ થયું છે। અમદાવાદના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર છે બદરુદ્દીન શેખ, એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા બદરુદ્દીન શેખ અને છેલ્લી શ્વાસ સુધી તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા, પરંતુ દુઃખદ હાલ તેમનું અવસાન થયું છે। અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા હતા બદરુદ્દીન શેખ। તો કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું છે, કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસથી દુઃખદ મૃત્યુ થયું છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ફોનલાઇન પર જોડાયા છે। મનીષજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। હાલ ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે, બદરુદ્દીન શેખનું મૃત્યુ થયું છે। ઘણા દુઃખદ સમાચાર છે, તેમના નિધન અંગે હું શોક વ્યક્ત કરું છું। બદરુદ્દીનભાઈ સાથે મારે વ્યક્તિગત રીતે કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ નજીકનો નાતો હતો, મારા સાથે પ્રવક્તા તરીકે નજીકનો નાતો હતો, પણ મેં બદરુદ્દીનભાઈને છેલ્લા 20 વર્ષથી જાહેર જીવનમાં કામ કરતા જોયા છે।
જે રીતે બદ્રુદ્દીનભાઈ અમદાવાદ શહેરના કાઉન્સિલર તરીકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, વિપક્ષના નેતા તરીકે, નાનામાં નાના વ્યક્તિના કામમાં જે અભ્યાસ કરીને, જે રીતે તેઓ વહીવટીતંત્ર આગળ નાના માણસને કેમ ન્યાય મળે તેની હંમેશા ચિંતા સેવી, તેમના જવાથી માત્ર કોંગ્રેસ પક્ષને જ નહીં પણ અમદાવાદ અમદાવાદ શહેરે એક જીવતો જાગતો સરસ મજાનો તમામ સમાજને સાથે રાખી શકે તેવો એક જનપ્રતિનિધિ ગુમાવ્યા છે. મજબૂત નેતા તરીકે એમને જોયું હશે કે અત્યારે કોરોનાના સંક્રમણમાં પણ તેઓ કેવા સમય આવ્યા કે જ્યારે કોરોનાની મહામારી ચાલુ હતી ત્યારે લોકોને મદદ કરવા માટે, કોમ્યુનિટીને જાગૃત કરવા માટે તેઓ લોકો વચ્ચે સતત જાગૃત હતા, ત્યારે એ સંક્રમણનો ભોગ બન્યા. આજે એમનું નિધન થયું છે, એ દુઃખદ સમાચાર છે. પણ તેઓ જીવનમાં જ્યારે યુવા નેતૃત્વ તરીકે આવ્યા, યુથ કોંગ્રેસમાં, કોલેજના જીએસ તરીકે, એનએસયુઆઈમાં અને ત્યારબાદ મોટી કોંગ્રેસમાં પણ તેમને અનેક પદો ઉપર પોતાની જવાબદારી નિભાવી. પણ છેલ્લે છેલ્લે તેઓ સેવા કરતા કરતા પણ, લોકોના કામ કરતા કરતા, લોકો માટે લડત લડતા લડતા એમને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જનપ્રતિનિધિ તરીકે બહુ મોટી ઘટના કહેવાય. બદ્રુદ્દીનભાઈના નિધનથી કોંગ્રેસ પક્ષને તો ખોટ પડી છે પણ સાથે સાથે અમદાવાદે એક સમજદાર નેતા ગુમાવ્યા છે, કાઉન્સિલર ગુમાવ્યા છે. જી જી, મનીષ દોશી, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદે ખૂબ જ વરિષ્ઠ નેતા ગુમાવ્યા છે, તે કોંગ્રેસના નેતા બદ્રુદ્દીન શેખ, જેમનું હાલ કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર હતા બદ્રુદ્દીન શેખ, જેમની એસવીપી હોસ્પિટલમાં કોરોના વાયરસને લઈને સંક્રમણ તેમને થયું હતું, જેને લઈને હાલ તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા શ્વાસ સુધી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તો બદ્રુદ્દીન શેખ, જે મ્યુનિસિપલ અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, તો કોંગ્રેસના નેતા બદ્રુદ્દીન શેખનું નિધન થયું છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર હતા બદ્રુદ્દીન શેખ, અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા. તો બદ્રુદ્દીન શેખને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને પહેલાં પણ અનેક બીમારીઓ હતી, તેમને ડાયાબિટીસ પણ હતો, બ્લડ પ્રેશરનો પણ પ્રોબ્લેમ હતો,